અને ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી ક્લિક કરો બેલ આઇકન અને મેળવો વિશ્વભરના ન્યૂઝ અપડેટ। રાજ્યભરમાં જાહેર જગ્યાએ નવરાત્રી નહીં થાય તેને કારણે અનેક લોકો પર મુશ્કેલી આવી છે। ખાસ કરીને માતાજીના ગરબા બનાવનાર અને વેચનાર નવરાત્રી સમયે આકર્ષક અને કલરફુલ ગરબા અને કોડિયાની ખરીદદારી હોય છે, પણ આ વર્ષે આવા પરિવારો આર્થિક મુશ્કેલીમાં મુકાયા છે। ગરબા ખરીદવા માટે ગણતરીના લોકો આવી રહ્યા છે। અત્યારની પરિસ્થિતિ એવી છે કે 4 મહિનાથી 5 મહિના બધું બંધ રહ્યું, એના કારણે મટીરીયલ મળ્યું નથી, માણસો બનાવી શક્યા નથી, સામે પ્રોડક્ટ બન્યું નથી એટલે ઓછું જ આવવાનું છે, મટીરિયલ ભાવમાં વધારો થઈ ગયો છે અને ગરાગીમાં 50% ઘટાડો થઈ ગયો છે। પબ્લિક અત્યારે બહાર નીકળતી નથી, ખુલ્લી વસ્તુ હાથમાં લેતી નથી કોરોનાના કારણે, અને એમાં પબ્લિક પાસે અત્યારે પૈસા નથી એટલે ગરાગીમાં ઘણો ફેર પડી ગયો છે અને પરિસ્થિતિ ખરાબ છે અત્યારે। તે મોટા ગરબા નથી થવાના અને અત્યારે શેરી ગરબાઓ નક્કી કર્યા છે, પણ આ તો માતાજીનું છે એટલે બધા લઈ જવાના, થોડું ઘણું 50% ફેર પડી ગયો છે અત્યારે ભાવમાં ગયા વર્ષ કરતાં। અત્યારે માલના કારણે મટીરિયલ બન્યું નથી અને બહાર જવા નથી મળતું એટલે બહારની વસ્તુ લાવવા માટે અહીંયા ઘડી તમારે એમાં 20-1% વધારો કરીને પૈસા આપવા પડે સામેના વેપારીને, ત્યારે તમારી જોડે અત્યારે અહીંયા વસ્તુ મળી આવે અમદાવાદમાં। વર્ષોથી ગરબા વેચવાનું કામ કરનાર રજની કહે છે કે કોરોનાને કારણે 5 મહિના લોકડાઉન રહ્યું અને અનલોક થયા બાદ પણ લોકો આવી નથી રહ્યા, પહેલા કરતા વેચાણમાં બહુ ઘટાડો થયો છે। કોરોનાને કારણે લોકો બહારની વસ્તુઓ ઓછી લઈ રહ્યા છે, તેની અસર પડી છે અને 5 મહિનાના લોકડાઉન બાદ ભાવમાં પણ વધારો થયો છે। જેમ કે આપણે જાણીએ છીએ કે આવી પરિસ્થિતિ આવી છે જે કોવિડ-19ના નામક આપણા દેશ પર ભારી પડી છે, તો આપણે એને અનુરૂપ રહીને આપણા તહેવારોને ની મજા કેવી રીતે માણીએ એ જ આપણું ખરું કલ્ચર કહેવાય અને ખરી આવડત કહેવાય। આપણે આ પેન્ડેમિકની ઉપર ચડવણી કરવાની છે આપણા તહેવારોને ઉજવીને, પણ સાથે એ બી ખ્યાલ રાખવાનો છે કે આપણે આ પેન્ડેમિકને કે કોવિડ-19ને ફેલવા ના દઈએ, તેથી આપણે ઘરે જ સ્થાપના કરવી અને દીવા અને બધું જલાવીને આપણે તહેવાર ઉજવવો, આપણા પરિવારની અંદર ઓછા માણસોને ભેગા કરવા નહીં, એટલે તેથી આપણે તહેવારો બી ઉજવી શકીએ, માણી શકીએ અને આપણે દેશને બી સાથ આપી શકીએ કોવિડ-19 ના ફેલાવા માટે, અને આપણે જરૂરત પૂરતા બધા જ સાવધાનીઓ વર્તીએ તેવી રીતે આપણે તહેવાર ઉજવવો તે જ મારી છે। દેશમાં કોરોનાની મહામારી છે ત્યારે તેને અનુરૂપ થઈ તહેવાર ઉજવવા જોઈએ, પણ સાથે કોવિડની બીમારી પણ વધારે ના ફેલાય તે પણ જરૂરી છે, તેથી ઘરમાં જ માતાજીનું સ્થાપન કરી મર્યાદિત સંખ્યામાં નવરાત્રી ઉજવવી જોઈએ। આમ લોકો પણ હવે નવરાત્રીમાં બહાર નહીં નીકળે તેવું મન બનાવી રહ્યા છે।